नमस्कार मित्रों, सामाजिक विज्ञान में धोरण 6 में जे स्थानिक सार्वजनिक संस्थाओं एकम छे तो एना माटे अमे अहीं मुलाकात निदर्शन पद्धति योजी छे, जेमां तमे जोई शको छो के रंगपुर गामना पंचायतना सभ्यो शाळा कक्षाए पधारेला छे। तो बाळको एमना जे प्रश्न आवशे ते डायरेक्ट पंचायतना सभ्यने पूछशे अने पंचायतना सभ्यो एनो जवाब आपशे, मतलब आ रीते बाळको मुलाकात द्वारा आ पाठनो एकम भणशे। तो सौप्रथम आपणे पंचायत सभ्यनो परिचय करीए। મારું નામ શ્રી સગનભાઈ દૈજુભાઈ ભોયા, ગ્રામ પંચાયત રંગપુર, સરપંચ છે। મારું નામ છે મંજુલાબેન વેસ્તાભાઈ દેશમુખ, હું રંગપુર ગામે ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવું છું। મારું નામ સગનભાઈ સોમાભાઈ મહાકાળ છે, હું ડેપ્યુટી સરપંચ શ્રી છું। મારું નામ મહેશભાઈ સોમાભાઈ મહાકાળ, મારો વોર્ડ નંબર 3 છે, ગ્રામ પંચાયત રામપુર। મારું નામ ધાન્યાભાઈ મસુભાઈ ભોયા, મારો વોર્ડ 6 છે। મારું નામ ગોવિંદભાઈ રતનભાઈ જોડે, વોર્ડ નંબર 7, રામપુર સભ્ય છે। મારું નામ સાયાબેન સુરેશભાઈ દેશમુખ, હું 8મા વોર્ડ પર છું અને ગુંડી ફળિયા। મારું નામ રમુબેન ચંદુભાઈ પટેલ, વોર્ડ 4, ઢોળિયાવાડ। આદર માનનીય સરપંચશ્રી, માનનીય સરપંચશ્રી તથા તલાટીકમ મંત્રી અને ગ્રામ પંચાયતના સભ્યો તથા શિક્ષકો, હું ધોરણ 6માં અભ્યાસ કરું છું અને ધોરણ 6ના સામાજિક વિજ્ઞાનમાં સ્થાનિક સ્વરાજ્ય એકમમાં એ જાણવા માંગુ છું કે સ્થાનિક સ્વરાજ્ય એટલે શું। મારા વાલા બાળકો, જે સ્થાનિક સ્વરાજ્ય એટલે શું એ પ્રશ્ન બહુ ખૂબ સરસ છે। સ્થાનિક સ્વરાજ્ય એટલે કે ગામના સ્થાનિક લોકો, ગ્રામ પંચાયતના મતદારો એ જે મત આપી જે વ્યક્તિને ચૂંટે છે એ સ્થાનિક સ્વરાજ્ય કહેવાય। આદરણીય સરપંચ શ્રી, હું એ જાણવા માંગુ છું કે પંચાયતી રાજ એટલે શું। મારા બાળ મિત્રોએ સરસ પ્રશ્ન પૂછ્યો કે સ્થાનિક પંચાયતી રાજ એટલે શું। તો સ્થાનિક કક્ષાએ ગ્રામ પંચાયત, તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત અને જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયત એ સ્થાનિક સ્વરાજ્ય કહેવાય। આદરણીય સરપંચ શ્રી, હું આપની પાસેથી જાણવા માંગુ છું કે ગ્રામ પંચાયતની રચના કેવી રીતે થાય છે। બધા વિદ્યાર્થી મિત્રો, ગ્રામ પંચાયતની રચના એ આપણા ગામના લોકો સંવિધાનમાં જે તે વસ્તીની દ્રષ્ટિએ જે રાખેલું છે એમાં જે વખતે ચૂંટણીઓ હોય ત્યારે સરપંચ પોતપોતાના કમિટીઓ રાખી અને એમાં ઇલેક્શન થાય છે અને પછી ઇલેક્શનમાં જે જે ઉમેદવારો ચૂંટાય છે, જે મૂડીના વધારે ચૂંટાય છે એ રીતે સરપંચની ચૂંટણીને ગ્રામ પંચાયતમાં રચના થાય છે। માનનીય સરપંચ શ્રી, આપની પાસેથી હું જાણવા માંગુ છું કે સરપંચની ચૂંટણી કેવી રીતે કરવામાં આવે છે। તો ગામમાં દરેક ગામના મતદારો તો ગ્રામ પંચાયતના ઇલેક્શનની અંદર જેને બહુમતી આપે એ સરપંચ તરીકે ચૂંટાઈ આવે છે। કે સરપંચ એ ગ્રામ પંચાયતનું બંધારણ એવું છે કે સરપંચ એવું પદ છે કે ગામના મતદારો એ સરપંચને સીધી રીતે ચૂંટીને લાવે છે, એ સરપંચ પદ એને મળે છે, બાકી જે દેશના વડાપ્રધાન હોય એ પણ સીધી રીતે નથી ચૂંટાતા અને રાજ્યના મુખ્યમંત્રી હોય એ પણ સીધી રીતે ચૂંટાતા નથી। એટલે આ જે એક ગ્રામ પંચાયત સરપંચ શ્રી એવો છે કે લોકો સીધી રીતે એને ચૂંટીને લાવે છે। આદરણીય પંચાયત સભ્ય શ્રી, હું તમારી પાસેથી જાણવા માંગુ છું કે ગ્રામ પંચાયતના કેટલા વોર્ડ હોય છે।
ગ્રામ પંચાયત રામપુર ના તેતના 8 ઓડ છે માનનીય સભ્ય પંચાયતના સભ્ય શ્રી હું આપની પાસે જાણવા માંગુ છું કે ગ્રામ પંચાયતના વડાને શું કહે છે ગ્રામ પંચાયતના વડાને સરપંચ કહેવામાં આવે છે આપણા રામપુર ગ્રામ પંચાયતના વહીવટ કોણ કરે છે વાલા વિદ્યાર્થી મિત્રો ગ્રામ પંચાયતનો રંગપુર ગ્રામ પંચાયતનો વહીવટ એમ વિકાસની દ્રષ્ટિએ જોતા સરપંચ કરતા હોય છે અને જે નિભાવણી કરવાની હોય દફતરી નિભાવણી કરવાની હોય એમાં તલાટી તરીકે ફરજ બજાવતા હોય છે ગ્રામ પંચાયતના સભ્ય શ્રી હું તમારી પાસેથી જાણવા માંગુ છું કે ગ્રામ સભ્ય એટલે શું રંગપુર ગામના પ્રાથમિક શાળાના વિદ્યાર્થીએ સરસ પ્રશ્ન ગ્રામ પંચાયતને લગતો કર્યો ગ્રામ સભા એટલે શું ગ્રામ સભા એટલે સ્થાનિક પ્રશ્નોને લોકો દ્વારા જે ગ્રામ સભામાં નિકાલ કરવામાં આવે લોકો પ્રશ્ન ભેગા કરીને પંચાયતને પૂછે એને ગ્રામ સભા કહેવામાં આવે છે આપનું સચિવાલય આપની ગ્રામ પંચાયત એને જ સચિવાલય કહેવાય છે માનનીય સરપંચ શ્રી હું આપની પાસેથી એ જાણવા માંગુ છું કે ગ્રામ પંચાયતનો અંદાજપત્ર એટલે શું તો ગ્રામ પંચાયતની અંદર આખા વર્ષના વિકાસ કામો કરવાના હોય તો એને દરેક રોડ રસ્તા પાણી કે સ્વચ્છતાના બાબતે આખા વર્ષનું દરેક પ્રકારનું બજેટ જેને બનાવવાનું હોય એને અંદાજપત્ર કહેવામાં આવે છે અને અંદાજપત્રના આધારે જ ગામનો વિકાસ કરવામાં આવે છે આદરણીય પંચાયત સભ્ય શ્રી હું આપની પાસેથી એ જાણવા માંગુ છું કે ગ્રામ પંચાયતના આવકના સાધનો કયા કયા છે આપણા ગામમાં જેવો કે ઘર વેરો વ્યવસાય વેરો તથા પંચાયતમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કે રાજ્ય સરકાર તરફથી ઉપલબ્ધ થતી ગ્રાન્ટ એ બધી આપણા પંચાયતની આવક ગણાય છે આદરણીય પંચાયતના સભ્યો શ્રી હું આપની પાસેથી જાણવા માંગુ છું કે ગ્રામ પંચાયતના કાર્યો કયા કયા છે પંચાયતમાં ઘણા બધા કાર્યો કરવાના હોય છે જેવું કે ગામમાં જન્મ તથા મૃત્યુ થતું હોય એમની નોંધણી પંચાયત દફતરે થાય છે તથા પંચાયતમાં જેવા કે લોકોને કોઈ પણ સુવિધા દીધી હોય પાણી વીજળી વગેરેની તથા કોઈ પણ ગામમાં સામાજિક કાર્યના પણ સવાલોનું પણ નિરાકરણ પંચાયત મારફતે થતા હોય છે માનનીય પંચાયત સભ્ય શ્રી આપના પાસેથી હું જાણવા માંગુ છું કે સમરસ પંચાયત એટલે શું મારા વાલા વિદ્યાર્થી મિત્રો સમરસ પંચાયત એટલે ગામના તમામ લોકોએ એક જ ઉમેદવાર જેને નિમેલો હોય એક જ ઉમેદવાર જેને બિનહરીફ જાહેર કરવામાં આવે છે એને સમરસ પંચાયત કહેવામાં આવે છે કે જ્યાં ઇલેક્શન થતું નથી ચૂંટણી નથી થતી સર્વસંમતિથી એને નિમણૂક કરેલી હોય છે આદરણીય સરપંચ શ્રી હું આપની પાસેથી જાણવા માંગુ છું કે રામપુર ગામમાં કુલ વસ્તી કેટલી છે અને કુલ મતદારો કેટલા છે વાલા મિત્રો સરસ પ્રશ્ન છે રંગપુર ગ્રામ પંચાયતની કુલ વસ્તી 1982 છે 1982 છે અને આપણા રંગપુર ગ્રામ પંચાયતના મતદારો 1440 છે હું આપની પાસેથી એ જાણવા માંગુ છું કે નાગરિકને મત આપવાનો કેટલા વર્ષે મળે છે
સાલા મિત્ર તમારો પ્રશ્ન સરસ મજાનો છે. જે 18 વર્ષના નાગરિક હોય છે તેને મત આપવાનો અધિકાર હોય છે. આદરણીય સરપંચ શ્રી, હું આપની પાસેથી એ જાણવા માંગુ છું કે ઉપ સરપંચની ચૂંટણી કેવી રીતે થાય છે? સરપંચ શ્રીની ચૂંટણી ગ્રામ પંચાયતના મતદારોથી સરપંચ ચૂંટવામાં આવે છે અને ડેપ્યુટી સરપંચની ચૂંટણી તાલુકા કક્ષાના અધિકારી પ્રથમ સભા બોલાવે છે અને એ સભાની અંદર સભ્ય શ્રીઓની પંચાયત વોર્ડના સભ્યો શ્રીની બહુમતીથી ડેપ્યુટી સરપંચ બનાવવામાં આવે છે. એટલે કે સરપંચ સીધા મતદારોથી ચૂંટાય છે અને ડેપ્યુટી સરપંચ વોર્ડના સભ્યોની બહુમતીથી ચૂંટાય છે. નમસ્તે મિત્રો, આપણે અહીં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા એટલે ગ્રામ પંચાયતના સભ્યોની હાજરીમાં બાળકો દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યા અને એમના દ્વારા જ બાળકોને જવાબ આપવામાં આવ્યો. તો આ રીતે અમે મુલાકાત નિર્દેશન પદ્ધતિ દ્વારા બાળકોને એકમ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. થેન્ક યુ.